હેલો દોસ્તો અગર આપકો ચેનલ કે વિડીયોઝ પસંદ આતે હો તો સબસ્ક્રાઈબ બટન દબાએ ઓર ચેનલ કો સબસ્ક્રાઈબ કરે ઓર ઇસ બે લાયકોન કો પ્રેસ કરે તાકી આનેવાલે વિડીયોઝ કે નોટિફિકેશન આપણે ફોન મેં પાક નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપની ચેનલ વર્લ્ડ ઓફ જી કેમાં સ્વાગત છે મિત્રો દરેક પરીક્ષામાં સમાજશાસ્ત્રને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે તો આજે આપણે સમાજશાસ્ત્રને લગતા કેટલાક આઈએમપી પ્રશ્નો જોવાના છીએ સમાજશાસ્ત્ર માટેના અંગ્રેજી શબ્દ સોશિયોલોજી શબ્દની ઉત્પત્તિ કઈ ભાષાના કયા શબ્દ પરથી થઈ છે મિત્રો સોશ્યો એ લેટિન ભાષાના સોશ્યસ શબ્દ પરથી આવી ગયા ઉતર્યો છે અને લોજી એ ગ્રીક ભાષાના લોગસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે સોશિયોલોજી એટલે કે સોશિયો એટલે લેટિન છે અને લોજી એ ગ્રીક છે તો આ બંને ભાષાનો ઉપયોગ થઈને સોશિયોલોજી એ શબ્દ બન્યો છે પ્રશ્ન બે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર બિંદુ એ માનવીનું સમાજ જીવન છે ચૌદમી સદીમાં આરબ જગતની રખડું ટોળીઓ અને સ્થાયી ટોળીઓની તુલના કરી સામાજિક પરિવર્તનનો ખ્યાલ ઇબ્ન ખાલદુન નામના વ્યક્તિએ રજૂ કર્યો હતો ઇબનુન ખાલદુન એ સમાજશાસ્ત્રી એણે આ આરબ જગતની રખડુ ટોળકી અને સ્થાયી ટોળકીની તુલના કરી હતી સમાજના વૈજ્ઞાનિક અભ્યાસ અંગેના સૌ પ્રથમ સિદ્ધાંતો રજૂ કરનાર ઓગસ્ટ કોંત હતા પોઝિટિવ ફિલોસોફી અને પોઝિટિવ પોલિટીના સર્જક પણ ઓગસ્ટ કોંત છે સમાજશાસ્ત્રને સૌ પ્રથમ સમાજશાસ્ત્ર નામ આપનાર પણ ઓગસ્ટ કોંત હતા ઓગસ્ટ કોંતે સૌ પ્રથમ ક્યારે સમાજશાસ્ત્ર શબ્દનો પ્રયોગ કર્યો હતો અઢારસો ને ઓગણચાલીસ સમાજશાસ્ત્ર ઔપચારિક ઉદ્ભવ ક્યારથી થયો હોવાનું માનવામાં આવે છે સમાજશાસ્ત્રનો ઉદભવ અઢારસો ઓગણચાલીસથી થી જ થયો છે સમાજશાસ્ત્રના વૈજ્ઞાનિક અધ્યયનનો પ્રારંભ કોના સમયથી થયો તો ઓગસ્ટ કોંતના સમયથી થયો છે ઓગસ્ટ કોંતે સામાજિક વ્યવસ્થાની પ્રગતિનું વર્ણન કેટલા સ્તરોમાં કર્યું છે તો અંદર કરેલું છે ધ રૂલ્સ ઓફ સોશિયોલોજીકલ મેથડ એના સર્જક ઇમાઇલ દુર્ખી માતા સામાજિક તથ્યોની સમજૂતી આપીને સમાજશાસ્ત્રના પદ્ધતિશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન આપનાર એ પણ ઇમાઇલ દુર્ખી હતા આત્મહત્યા શ્રમ વિભાજન અને સામાજિક એકતા ધર્મ સામૂહિક પ્રતિનિધિત્વ આ વગેરે સિદ્ધાંતો આપીને સમાજશાસ્ત્રના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપનાર ફ્રાન્સના વિદ્વાન એટલે ઇમાઇલ દુર્ખીમ સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપનાર બ્રિટિશ સમાજશાસ્ત્રી એટલે હર્બટ સ્પેન્સર ધ સ્ટડી ઓફ સોશિયોલોજી અને ધ પ્રિન્સિપલ્સ ઓફ સોશિયોલોજી એના સર્જક પણ હર્બટ સ્પેન્સર છે ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા પર કયા બ્રિટિશ સમાજશાસ્ત્રીનો વિશેષ પ્રભાવ હતો તો શ્યામજી કૃષ્ણ વર્મા પર હર્બટ સ્પેન્સરનો વિસ્તૃત પ્રભાવ હતો પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સરના નામ પરથી હર્બટ સ્પેન્સર ઇન્ડિયન ફેલોશીપ જાહેર કરનાર કોણ તો એક ગુજરાતી શ્યામજી કૃષ્ણ વર્મા હતા સમાજશાસ્ત્રમાં સંઘર્ષવાદી અને સમાજવાદી વિચારણાના પ્રણેતા તરીકે કોણ પ્રસિદ્ધ છે જવાબ કાર્લ માર્ક્સ ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે એવું સૌ કાર્લ માર્ક્સ છે એમણે જણાવ્યું હતું કોમ્યુનિસ્ટ મેન્ફિએસ્ટો અને દેશ કેપિટલના સર્જક કાર્લમાર્ક હતા માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે એમ કહેનાર પણ કાર્લ માર્ક હતા ના મતે ઇતિહાસના દરેક તબક્કે હંમેશા કેટલા વર્ગોનું પ્રભુત્વ હોય છે ક્યાં ક્યાં બે વર્ગોનું પ્રભુત્વ છે માલિક અને શ્રમજીવી જર્મનીના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી મેક્સ વેબનરના મતે સમાજશાસ્ત્રનું છે સામાજિક ક્રિયા સમાજશાસ્ત્રને ક્રિયાની અર્થપૂર્ણ સમજ આપનાર પણ મેક્સ વેબર હતા સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી આદર્શ પ્રકાર પદ્ધતિ પણ મેક્સ વેબરે આપેલી છે વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અભ્યાસ તથા સત્તા નોકરશાહી જેવા સામાજિક સમાજશાસ્ત્રીય અભ્યાસો માટે મેક્સ વેબર પ્રસિદ્ધ છે વિશ્વમાં સમાજશાસ્ત્રનું અધ્યયન અને અધ્યાપન કાર્ય સૌ પ્રથમ અને ક્યારેક થયું હતું તો અમેરિકાના એલ વિશ્વવિદ્યાલયમાં ઈસવીસન અઢારસો છોતેરમાં થયું હતું અમેરિકાના એલ વિશ્વવિદ્યાલયમાં સૌપ્રથમ અઢારસો છોતેરમાં સમાજશાસ્ત્રનું જે અધ્યયન અને અધ્યાપન શરૂ થયું હતું એ શરૂ કરનાર કોણ હતા જવાબ વિલિયમ ગ્રેહામ સ્મનાર યુનિવર્સિટી ઓફ કેન્સાસ એલામેન્ટ્સ ઓફ સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્રના તત્વો શીર્ષક સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ ક્યારે શરૂ થયો સમાજશાસ્ત્રનો અભ્યાસક્રમ ઓગણીસોને અઢારસો ને નેવુંમાં શરૂ થયો હતો યુરોપમાં અઢારસો પંચાણુંમાં યુનિવર્સિટી ઓફ બોર્ડેક્સ જે જર્મનીમાં આવેલી છે કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન ત્યાં શરૂ થયું ઇમાઈલ દુર્ખીમ ભારતમાં સૌપ્રથમ ક્યાં અને ક્યારે અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન શરૂ થયું મુંબઈ યુનિવર્સિટીમાં ઓગણીસો ને ચૌદની સાલમાં મુંબઈ યુનિવર્સિટીમાં કોના અધ્યક્ષ પદે સમાજશાસ્ત્રનું અનુસ્નાતક વિભાગ શરૂ થયો પેટ્રિક ગીટ્સના અધ્યક્ષપદ નીચે થયો હતો ભારતમાં સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામહ તરીકે કોની ગણના થાય છે જવાબ ડૉક્ટર ગોવિંદ સદાશિવ્ય જે ડૉક્ટર જી એસ ગુર્યના નામથી ઓળખાય છે ડૉક્ટર ગોવિંદ એસ ગુર્ય મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ક્યારે બન્યા હતા તો ઈસવીસન ઓગણીસો ચોવીસમાં તેમને મુંબઈ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો બાવનમાં સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રણે પ્રેરણા સ્ત્રોત અને સોશિયોલોજીકલ બુલેટિનના મુખ્ય સંપાદક કોણ હતા જવાબ ડૉક્ટર ગોવિંદ સદાશિવ કોલકાતા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કાર્ય ક્યારે અને કોના પ્રયત્નથી થયું તો કોલકત્તા યુનિવર્સિટીમાં ઓગણીસો સત્તરમાં વૃજેન્દ્રનાથ શિલ્લના પ્રયત્નથી થયું હતું ગુજરાતમાં સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝની સ્થાપના કોણે કરી અને ક્યાં કરી તો ગુજરાતની અંદર સેન્ટર ફોર ફોર સોશિયલ સ્ટડીઝ એ સુરતમાં આવેલું છે અને આઈપી દેસાઈએ એની સ્થાપના કરી હતી સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ નામની સંસ્થા કયા સામાયિકે ગુજરાતમાં સમાજશાસ્ત્રની સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તો સામાયિકનું નામ છે અર્થાત સમાજશાસ્ત્રના વિષય વસ્તુનું વિસ્તૃત વર્ણન કોણે રજૂ કર્યું છે એલેક્સ ઇક્લિસ સમાજશાસ્ત્રની આશરે કેટલી શાખાઓ છે પચાસથી વધુ કિંગ્સલે ડેવિસ સમુદાયના કેટલા માપદંડ દર્શાવે છે તો કિંગ્સલે ડેવિસ સમુદાયના મુખ્ય બે માપદંડ દર્શાવે છે કયા વિદ્વાને વર્ષો સુધી ઓક્સફોર્ડ વિદ્યાલયમાં અધ્યાપન કરાવ્યું હતું લુઈસ ડુમો ડૉક્ટર એ કયા પુસ્તકમાં પ્રાદેશિક ઢબોમાં સ્થાનિક સંપ્રદાયોના સુગ્રથનનો ખ્યાલ રજૂ કર્યો છે દેવો અને માનવી ભારતમાં મોટાભાગના બૌદ્ધો કયા રાજ્યમાં વસવાટ કરે છે જવાબ મહારાષ્ટ્ર ગુજરાતના પોશીના વિસ્તારના ગ્રાસિયા આદિવાસીઓને એ પોતાના દેવને શું ચડાવે છે જવાબ માટીનો ઘોડો કઈ સદીમાં ભારતીય સંસ્કૃતિ ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે એકવીસમી સદી ગુજરાતના આદિવાસીઓ જુદા જુદા કેટલા સમૂહોમાં વિભાજિત થયેલા છે કુલ સત્યાવીસ સમૂહમાં વિભાજીત થયેલા છે પ્રશિષ્ટ પરંપરાના વિશિષ્ટ વિવિધ શાસ્ત્રો મૂળ કઈ ભાષામાં છે સંસ્કૃત ભાષામાં છે અસમમાં કઈ લોકનાટ્ય પરંપરા છે એ પ્રચલિત છે બિહુ અસ્પૃશ્યતા નાબૂદી માટે ભારતમાં કઈ સાલમાં કાનૂન બનાવવામાં આવ્યો ઈસવીસન ઓગણીસો પંચાવન એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર છે એના વિસ્તૃત બીજા પ્રશ્નો આ વિડીયોના ભાગ બેમાં પ્રસિદ્ધ થનાર છે આપ બીજા ભાગ ની નોટિફિકેશન એટલે કે આ યુટ્યુબ ચેનલની અંદર બીજો ભાગ આવે એટલે તરત જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને વિડીયો આપને મળી રહે એ માટે અમારી ચેનલને નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન દ્વારા સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આપેલ બેલનું આઇકન પ્રેસ કરી અને નોટિફિકેશન ચાલુ કરશો જેનાથી નવો વિડીયો આવશે એટલે તરત જ આપને એનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળી રહેશે થેન્ક યુ સો મચ